તો મિત્રો આપણે રાજગામની અંદર આવ્યા છે. રાજગામની અંદર અત્યારે આપણે એ જગ્યા પર ઊભા છે જ્યાં સરદાર વલ્લભભાઈની પહેલી ધરપકડ કરવામાં આવી હતી, અને આ જગ્યા પર જ એ વડ ઉપર બેઠા હતા. પ્રથમવાર અંગ્રેજો એમની ધરપકડ કરી. તમે જોઈ શકો છો આ બધી એમની આખી હાઈસ્કૂલ છે, રાસ હાઈસ્કૂલ, બરાબર. તો આવી જાઓ મારી સાથે વિડીયોમાં, બહુ મજા આવવાની છે. રાસનો વિડીયો જે છે આપણે એનો. તો કેમ છો મિત્રો, આપણે નવા એપિસોડ સાથે આવી ગયા છે રાસગામની અંદર. રાસગામમાં બધા તમે બધા કહેતા હતા કે ક્રિષ્ના જે બેકરી છે એના પફ બહુ સારા હોય છે. પ્રેમલભાઈ તમે ટેસ્ટ કરવા આવો. તો આપણે રાસગામમાં આવેલા છીએ. અહીં અલગ અલગ તમને આખો વિડીયો જોજો, તમે પફ કઈ રીતે બનાવે છે એ પણ હું આજે બતાવવાનું છું. આ જગ્યા પર રોજના કંઈક 5000 પફ બનાવવામાં આવે છે, અને ટોટલી આપણે આખો વિડીયો જોવાનું ભૂલતા ને એની અંદર કઈ રીતે બનાવવામાં આવે છે, પ્રોસેસ આખી આપણે આલેલી છે અંદર. તો આવી જાઓ મારી સાથે, હું તમને ટેસ્ટ કરીને પણ બતાવીશ. અહીંયા અલગ અલગ પફ મળે છે, જેમ કે સેવ પફ છે, ચીઝ પફ છે, લસણિયા પફ છે, દરેક પફ મળે છે વેરાયટીમાં. પછી ખારી પણ મળે છે, ટોસ્ટ પણ મળે છે. તો એ પણ તમે ટ્રાય કરવાનું ભૂલતા ને આવી જાઓ બધા. અત્યારે આ શું કરી રહ્યા છો તમે? મસાલો બને છે જે પફની અંદર, જે મસાલો આવે છે બરાબર. આ બટાકા જે છે એ બાફેલા બટાકાને ચૂરમું કરો છો બરાબર ને? શેનો લોટ બંધાઈ રહ્યો છે મોટા ભાઈ? પફ માટે, બરાબર છે. અને આ જે છે ઉપર એ ઘી લગાવો છો, બરાબર. તો આપણે જોઈ જ રહ્યા છે કે અહીંયા લોટ મસળાઈ રહ્યો છે આ બાજુ, અને અહીંયા મસાલો રેડી થઈ રહ્યો છે. હવે એ રેડી કરી અને મોકલવાના છે અંદર, એ પણ હું તમને બતાવવાનો છું આજે. આની અંદર શું શું નાખવામાં આવે છે અહીંયા બટાકામાં? ડુંગળી, પછી મરચું, ગરમ મસાલો, બરાબર. અને આ એક જે તમે એક વખત કેટલા બટાકા આજે મસળ્યા, કેટલા હશે? કિલો 10 કિલો. તો મિત્રો હવે પફની વાત કરી દઉં કે ચરોતરની અંદર આવ્યા છો તો આમ કહેવામાં આવે છે ને કે ભાઈ જો સુરત જાઓ તમે તો સુરતનો લોચો, વડોદરામાં જાઓ તો મહાકાળી સેવસર, કે જગ્યાએ જગ્યાએ સેવસરનો જ ટેસ્ટ મળે. એવી જ રીતે તમે જામનગરની અંદર જાઓ તો જામનગરની અંદર ઘૂઘરા, ગલીએ ગલીએ ઘૂઘરા મળે. એવી જ રીતે અમારા ચરોતરની આગવી ઓળખ એટલે કે પફ, જે તમને ગલીએ ગલીએ અને ગામમાં, દરેક ગામમાં બેકરી તમને જોવા મળશે જ. અને અહીંયા આમ જોવા જઈએ ને તો દરેક નાનો માણસથી મોટા માણસ સુધીના દરેક વ્યક્તિ પફ ખાવાનું વધારે ઈચ્છે છે, કારણ કે 10 જ રૂપિયાની અંદર એનું ગરમાગરમ પેટ પણ ભરાય છે અને એકદમ પૌષ્ટિક પણ કહેવામાં આવે છે. તો આપણે એ જ રીતે આખી પ્રોસેસ જોઈશું કે પફ કેવી રીતે બને છે. અને હા, આખો વિડીયો જોવાનો તો ભૂલવાનું જ નથી હા તમારે. અને તમે પણ કહી દેજો કે તમને કોમેન્ટમાં લખજો કે તમને
કયા જગ્યાના પફ વધારે ભાવે છે ચરોતરની અંદર? અત્યારે આપણે જે રાસ ગામની અંદર આવ્યા છે ત્યાં પણ 3-4 બેકરી તો છે જ, પણ આપણે જે જગ્યા ઉપર આવેલા છે ને એ એક આમ બહુ મોટું નામ છે એનું, અને એના પફ રોજના 5000 પફ બનાવવામાં આવે છે અને બહાર સુધી એમના સપ્લાય થાય છે. જેમ કે આપણે કરમસદની અંદર હોસ્પિટલ છે, કરમસદની આજુબાજુના નાના નાના ગામડા છે ત્યાં સુધી આ પફ પહોંચાડવામાં આવે છે અને એ જ રીતે અહીંયા પફ બને છે. અને વિશેષતા અહીંયા એવી છે કે અહીંયા કંઈ ઓવન કે એવી રીતે બનાવવામાં નહીં આવતા, જે આપણે વર્ષો જૂની જે દેશી રીતે છે એ જ રીતે અહીંયા પફ બનાવવામાં આવે છે. એટલે મને તો જો તમે જોઈ જ રહ્યા છો કે ટેસ્ટ આમ લાગી જ રહ્યો છે, પફને જોઈને એવું લાગે છે કે ના ના એકદમ ટેસ્ટી છે. એટલે આપણે ખાવાનું તો છે જ, એટલે ખવડાવીશ અને ટેસ્ટ પણ બતાવીશ. હવે આ જે 12 પફ હોય ને, જે નંગ હોય ને, એક પ્લેટની અંદર 12 નંગ આવેલા હોય છે આ પફની અંદર, અને એ ભઠ્ઠીમાં મૂકવામાં આવે છે. હું ભઠ્ઠી પણ તમને બતાવું છું કે ભઠ્ઠીમાં એવું હોય છે કે 20-30 મિનિટની અંદર ભઠ્ઠીની અંદર મૂક્યા પછી પફ રેડી થઈ જતા હોય, એકદમ ક્રન્ચી થઈ જતા હોય છે. અને આ જે ભઠ્ઠી છે ને અહીંયા મિત્રો, એ લાકડાથી ચાલે છે, નહીં કે ઇલેક્ટ્રિસિટીથી કે નહીં બીજા કશા. તો એક સાથે 300 પફ ગતા રહ્યા છે, આ 300 પફ છે ટોટલ. 300 પફ એક સાથે એક વખતમાં 20 મિનિટ કે 30 મિનિટની અંદર પફ રેડી થઈ જતા હોય છે. આ ઇલેક્ટ્રિકથી ચાલે છે? ઇલેક્ટ્રિકથી ચાલે, લાકડાથી. અને એનો ટેસ્ટ આપણને માણવાનો મળે. તમે જોઈ શકો છો અંદર મૂકવામાં આવે છે જે લાકડાની ભઠ્ઠી છે એકદમ દેશી સ્ટાઇલથી. તો ગરમા ગરમ પફ આવી ગયા છે, લાઈવ પફ જ બનાવવામાં આવે છે. એકદમ ક્રન્ચી પફ લાગે છે અત્યારે. અને શું કહેવાય કે એનો જે મસાલો છે એ લસણથી ભરપૂર છે, ડુંગળીથી, ડુંગળીને બટાકાનો માવો ભરેલો અંદર આવે છે. બહુ જ મસ્ત લાગે છે, એકદમ ક્રન્ચી લાગે છે, તમે કહ્યું હતું એમ જ. તો આ રાસ ગામમાં જવાનો રસ્તો જે છે એમની 1 કિલોમીટર પહેલાં જ કૃષ્ણા બેકરી આવેલી છે. તો તમે પણ આવવાનું ભૂલતા નહીં, બહુ જ મજા આવશે. અહીંયા પફ ખાવાની પફ બહુ જ શું કહેવાય કે એકદમ લાઈવ પફ ખાવાની મજા આવશે, બનેલો જ બનેલો છે તરત જ, બરાબર. તો હવે આપણે ફરીથી મળીશું એક નવા એપિસોડ સાથે. ત્યાં સુધી બધાને બધા મને વિરામ આપો. નેક્સ્ટ એપિસોડમાં બહુ મજા આવશે, આવી જાઓ. And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look.